वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने जय श्री स्वामीनारायण। हरिचरित्रामृत सागर पूर्व बीजू तरंग 25मो भगवान श्री नीलकंठ प्रभु पुलहाश्रम में पधार्या छे। चक्र आकारे वहती गंडकी नदीना 108 पड़ता प्रवाहों में बालप्रभु स्नान करे छे। हिमालयनी एक कड़कड़ती ठंडी में त्रण वार स्नान करी मुक्तनाथ प्रभुनु पूजन दर्शन अर्चन करी बन्ने हाथ ऊंचा राखी एक पगे उभा रही अत्यंत घोर अने भयंकर तपश्चर्या करवानो प्रभुए निर्धार कर्यो छे। आ पुलहाश्रमनी कथा एटले भगवान ने राजी करवानी कथा छे। पुलहाश्रमनी कथा एटले भक्तोनो निर्धार केवो होय, भगवान ने राजी करवा माटे एना मननी मक्कमता केवी जोईए एनी कथा छे। आपणे तो एकादशीनो उपवास करवो होय, सवारे नक्की करिए उपवास करीशुं अने बपोरे जो शीरानी सुगंध आवे अने बे जणा खाली आमंत्रण आपे जमी लो ने चालो त्यारे बीजू शू आवती एकादशी उपवास करीशुं। ए धक्का मारता मारता 24 एकादशी ने धक्को मारी दे पण उपवासने टाइम न मळे। अर्थम साध्यामी देहम पात्यामी। सदगुरु मुक्तानंद स्वामी भक्तराज दादा खाचर ने संभळावे छे, राजन महामनुष्य चरित्रयः हरि के कहत है हरिजन कूहे ध्यान करन अरे विमुख को विससमते। सद्गुरु मुक्तानंद स्वामी कहे छे भगवान श्री हरिना महान मनुष्य चरित्र एनी वात कहू छू। भगवान ने तप करवानी जरूर नथी, पण प्रभुए तप करीने संतो अने भक्तों ने शिक्षा आपी के जेने भगवान ने राजी करवा होय एने भोगनो मार्ग छोड़ी अने त्यागनो मार्ग लेवो जोईए। साधनों थी भगवान राजी नथी थता, पण साधना थी भगवान राजी थाय छे। मुक्तानंद स्वामी कहे छे प्रभुना मनुष्य चरित्रोनी कथा कहू छू, भक्तोए ध्यान करवा माटेनी आ कथा छे, परंतु विमुख जीवने माटे तो झेरना जेवी छे। हे उत्तम राजा, तमे मोटा एकांतिक भक्त छो,
એટલા માટે શ્રીહરિનું આ ચરિત્ર સંભાળીને તમને કહું છું. શ્રીહરિના ચરિત્ર અપાર છે, તેની ભિન્ન ભિન્ન ગતિ છે. સુબુદ્ધિ ભક્ત તેમાંથી ગુણ ગ્રહણ કરે છે, પણ કુબુદ્ધિ મનુષ્યને તે ચરિત્રોમાં મોહ થાય છે. ચરિત્ર બધા જ એક સરખા નથી. કેટલાક હરિચરિત્ર ધ્યાન કરવા યોગ્ય હોય છે, તો કેટલાક સાંભળવા યોગ્ય હોય છે, કેટલાક પ્રમાણરૂપે ગ્રહણ કરવા યોગ્ય હોય છે. આ રીતે શ્રીહરિના બધા ચરિત્રોની ગતિ અને રીતિ એક સરખી નથી. જે મુમુક્ષુ હોય તેણે વિવેક કરીને શ્રીહરિના ચરિત્રોને સમજવા અને વિચારવા જોઈએ. ફરીવાર વાંચું છું. જે મુમુક્ષુ હોય તેણે શ્રીહરિના બધા ચરિત્રોને સમજવા અને જે મુમુક્ષુ ભક્ત હોય તેણે વિવેક કરીને શ્રીહરિના ચરિત્રોને સમજવા અને વિચારવા જોઈએ. વિવેક વિનાના મનુષ્યને તો પશુના સમાન જાણવો. ભગવાનના ચરિત્ર ભક્ત માટે અમૃત સમાન છે અને અભક્ત માટે ઝેર સમાન છે. ખીર એની એ, પણ એ જ ખીર મનુષ્યને આપો તો અમૃત સમાન છે ને. દૂધમાં સરસ મજાના ભાત નાખી અને દૂધમાં જ પોસાઈ પોસાઈને ચડ્યા હોય અને પછી સાકર નાખી હોય, અમૃત જેવું ભોજન છે મનુષ્યને માટે. કહેવાય છે કે કૂતરાને જો ખીર નાખવામાં આવે ને તો કૂતરાને ઉલટી થઈ જાય, કૂતરો મરી પણ જાય. ગોળ જેવું મીઠું ભોજન મનુષ્યને અમૃત સમાન છે, પણ એ જ ગોળ જો ગીંગાને આપો ને તો ગીંગો મરી જાય. સાકર કેવી મીઠી, કેવી સ્વીટ, પણ એ જ સાકર ગધેડાને નાખો તો. ભગવાનના ચરિત્ર ભક્ત માટે અમૃત સમાન છે અને અભક્ત માટે ઝેર સમાન છે. હવે અભક્તની વાત છોડી દઈએ, રહી વાત ભક્તની. એમાં પણ પાછું કહ્યું, ભગવાનના ચરિત્ર કોઈ શ્રવણ કરવા યોગ્ય, કોઈ ધ્યાન કરવા યોગ્ય, કોઈ ગ્રહણ કરવા યોગ્ય, એટલે જીવનમાં ઉતારવા જેવા, એનું અનુકરણ કરવા જેવા. ભગવાનના બધા ચરિત્ર અનુકરણ કરવા જેવા નથી હોતા. દુનિયાભરમાં એવી કંઈક ઘટનાઓ થઈ ગઈ કે જેનું અનુકરણ વધારે પડતું થવા લાગ્યું. જેમ કે શિવજીનો કોઈ પણ ભક્ત હોય અને શિવરાત્રિનો દિવસ આવે એટલે એક વાત તો એ કરે કરે ને કરે. શું કરે? ભાંગ પીવે બસ. બીજું શિવજીનું કંઈ કરે કે ના કરે, પણ આમાં બધાને રસ. અને પાછા વાતો કરે, અમે તો મહાદેવજીના ભક્ત છીએ, મહાદેવજીએ કર્યું એટલે કરીએ છીએ. પણ અરે ગાંડારામ, મહાદેવજીએ હળાહળ વિષ પીધું. કેવું ઝેર! સમુદ્રમાંથી ઝેર નીકળ્યું, કાતિલ ઝેર. જે ઝેરને પૃથ્વીમાં નાખે તો પૃથ્વી ફાટી જાય. એ ઝેરને નાખવું ક્યાં? આટલું કાતિલ ભયંકર ઝેર દેવોને દાનવો મુંજાયા, કાને રાખવું પણ ક્યાં, નાખવું પણ ક્યાં? ભગવાન પાસે ગયા કે કંઈક કૃપા કરો. ભગવાને કહ્યું, એક રસ્તો છે, શિવજી બહુ ભોળા છે, એને પૂછો. ભોળાનો લોકો કેવો ઉપયોગ કરતા હોય છે આમાંથી શીખી લેવું. ઝેર નીકળ્યું, લક્ષ્મીજી નીકળ્યા તો વિષ્ણુ ભગવાને લઈ લીધા. ઉચ્ચે શ્રવા ઘોડો નીકળ્યો એ ભગવાને લીધો. ઐરાવત હાથી નીકળ્યો તો ઇન્દ્રએ લીધો. મદિરા નીકળી તો દાનવોએ લીધી. અને ઝેર નીકળ્યું તો કોને આપ્યું? એ કાતિલ ઝેર દેવોને દાનવો લઈને આવ્યા, પ્રાર્થના કરી. ભોળાનાથ તો ભોળા જ છે એટલે તેનું નામ ભોળા છે, કે કોઈ પ્રાર્થના કરીને ઝેર આપે તો ઝેરે પી જાય. બધી વાત કરી, અમે સમુદ્રનું મંથન કરતા હતા અમૃત માટે, અને આ ઝેર નીકળ્યું છે, હળાહળ ઝેર, કાતિલ ઝેર, અને આ પૃથ્વીમાં નાખી શકાય એમ છે નહીં, પૃથ્વી ફાટી જાય, આપ દયા કરો અને આ ઝેરને અંગીકાર કરો. કેવી રીતે અંગીકાર કરવો રીશભાઈ?
પણ કેટલા ભોળા હશે એ ભગવાન. આમ તો એટલે જ ભોળાનાથ કહેવાય છે ને, ઝેર લીધું અને પીધું, પણ પીધા પછી એવી બળતરા ઉપડી, એવી બળતરા ઉપડી, પોતે સમર્થ છે, ભગવાનનો અંશ છે, એ ઈશ્વર છે, ઐશ્વર્ય ભગવાનનું આપેલું છે. વિચાર થયો કે આ ઝેર જો પેટમાં જશે તો પ્રાણ કાઢી નાખશે, એટલે એ ઝેરને કંઠમાં ને કંઠમાં રાખી દીધું, એટલે કંઠ એનો બ્લ્યુ થઈ ગયો, ઝેરને લીધે આખો કંઠ કાળો થઈ ગયો. ત્યારથી બ્લ્યુ કંઠ થવાને કારણે સૌથી પહેલું એમનું નામ પડ્યું નીલકંઠ. આ જે નીલકંઠ આપણે બોલીએ છીએ ને, એ નામ છે ભોળાનાથનું. પણ એ ઝેર, એની ગરમી એટલી બધી હતી, એટલી બધી હતી, અસહ્ય વેદના હતી, એને સમાવવાને માટે દવાના રૂપમાં મહાદેવજીએ ભાંગ ગ્રહણ કરી, એ ભાંગ પીધી. પણ ત્યાર પછી બધાએ ભાંગની શરૂઆત રાખી, પણ ઝેર કોઈએ પીધું નહીં. એક કટોરો ભરીને પેલા પીવું જોઈએ, અને પછી જીવતો રહે તો પછી ભાંગ પીવે વાંધો નહીં. ભગવાનના કોઈક ચરિત્ર સાંભળવા યોગ્ય છે, કોઈક ચરિત્ર સમજવા યોગ્ય છે, કોઈક ચરિત્ર ધ્યાન કરવા યોગ્ય છે, તો કોઈક ચરિત્ર ગ્રહણ કરવા યોગ્ય, એટલે કે પ્રમાણરૂપે જીવનમાં વર્તનમાં મૂકવા જેવા છે. ભગવાનના ચરિત્રો વિવેકથી સમજવા અને વિચારવા જોઈએ ભક્તોએ. આપણા સત્સંગમાં પણ ઘણી બધી એવી રીતો છે. આજે ઘણા બધા સંતો એમ વાત કરતા હોય છે, જાહેરમાં મેં પણ સાંભળ્યું છે, કે મહારાજના સમયના સંતો બહેનોના હાથનું જમતા, આવું કહે છે, ઘણા કહે છે, અને અત્યારના સંતોએ શોધી કાઢ્યું ન જમાય. પાછા પ્રમાણ આપે શાસ્ત્રનું, મહારાજના સમયના સંતો બેનો સાથે બોલતા એવા પ્રસંગો છે, એક બે પ્રસંગો લખાણા હોય, પણ શાસ્ત્રની બધી વાત જો સમજ્યા વિના લેવામાં આવે ને, આ તો મેડિકલ સ્ટોર છે, આમાં જીવવાની દવા પણ હોય અને મરવાની દવા પણ હોય, તમારે કઈ લેવી એ તમારા હાથમાં છે. તમે શાસ્ત્ર વાંચો, શિક્ષાપત્રી વાંચો જ છો ને, તમે બધા સાધુના ધર્મ આવે જ છે ને. ભગવાન સ્વામિનારાયણે સર્વોપરી કામ એટલું જ કર્યું કે સાધુના ધર્મ પણ ગ્રહસ્થને વાંચવાના. શા માટે? ખબર પડે તમને કે આ જે સાધુને પગે લાગીએ છીએ, જેની વાત સાંભળીએ છીએ, એ સાધુ છે કે સાધુ નથી? મહારાજના સમયના કોઈક સંત, એની એકાદ એવી વાત શાસ્ત્રમાં લખાણી, એ ભગવાન હતા, એ સંતોના જીવન પણ કંઈક દિવ્ય હતા, એ કંઈ અનુકરણમાં ન મુકાય. મહારાજે પોતે બંધારણ કર્યું છે, અને શ્રીજી મહારાજ હતા એ તો ભગવાન હતા, એમના ઐશ્વર્યથી બધું કંટ્રોલ કરી શકતા હતા. શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામીએ તો આ સત્સંગમાં એટલું કડક બંધારણ કર્યું, સંતોની મર્યાદા, હરિભક્તોની મર્યાદા એટલી કડક કરી કે આ ધર્મની દિવાલો જો મજબૂત હશે ને, તો જ હરિભક્ત અને સંતના જીવન પણ મક્કમ અને મજબૂત થશે. ભગવાનના ચરિત્ર અતિ દિવ્ય છે. ભક્ત હોય એના માટે એમાં અમૃત સમાન આનંદ આવે છે. અરે જાગેર હરે કથા નહીં, સંત નહીં મિજમાન, તા ઘેર જમડા ડેરા દેવે અને સાંજ પડે સમસાન. ભગવાનના ચરિત્ર, ભગવાનના કીર્તન જેના ઘરમાં થતા નથી, જેના ઘરમાં સંતોની પધરામણી, સંતોના પગલા પડ્યા નથી, એ ઘર નથી, એ તો સ્મશાન છે. આ કથા સાંભળનારા ભક્તો ધન્ય છે કે ચાલો આ બાને તમે રોજ કથા સાંભળો છો, તમારા ઘરમાં આ ભગવાનના ચરિત્રોના શબ્દો તો ગુંજે છે. એટલી વાત તો સાચી. આ કથા સાંભળનારા ભક્તોને ધન્યવાદ આપવા પડે કે તમારા ઘરમાં આ ભક્તિના શબ્દો ગુંજતા હશે, તમારા ઘરનું વાતાવરણ એ કેટલું દિવ્ય બનતું હશે. જાણે અજાણે ભાવે કુભાવે કોઈકના મનમાં આ ભગવાનના શબ્દો અથડાઈને એની પણ બહુ સારી અસર છે. મુક્તાનંદ સ્વામીની વાત આપણે એક બે વાર કરી છે ને. મુક્તાનંદ સ્વામીને
અશાંતિ જેવું હતું, બીમાર હતા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ શાંતિ થાય એવી વાત કરો. શ્રીજી મહારાજે વાત શરૂ કરી, સ્વામી ધર્મ ને ભક્તિ, એણે ઘણા સમયથી તપ કર્યું હતું, દુર્વાસાનો શાપ થયો, પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એને ત્યાં અમે છપ્પૈયામાં અવતાર ધારણ કર્યો. મુક્તાનંદ સ્વામીએ હાથ જોડ્યા, અરે મહારાજ આ બધી મને ખબર છે, શાંતિ થાય એવી વાત કરો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, સ્વામી તો એક કામ કરો, ગામડામાં જાઓ, ત્યાં શાંતિ થશે. મુક્તાનંદ સ્વામી ઉદાસ થઈને ચાલતા થાય, દાદા ખાચરના દરબારની બહાર હજી સ્વામી નીકળે અને સામેથી નિત્યાનંદ સ્વામી મળ્યા. સ્વામીને ઉદાસ જોઈ દંડવત કર્યા, સ્વામી કેમ કેમ આટલા બધા ઢીલા, કેમ ઉદાસ છો, કે બીમાર જેવા લાગો છો? મુક્તાનંદ સ્વામીએ માંડીને વાત કરી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી હું તો નાનો છું પણ એક વિનંતી કરું. શું? સ્વામી તમે શાંતિનો ઉપાય પૂછ્યો ને, અને મહારાજે પોતાના ચરિત્રોની કથા શરૂ કરીને ભગવાનના ચરિત્ર જેવી શાંતિ આ જગતમાં ક્યાંય નથી, ક્યાંય નથી. અમૃત સમાન છે ભગવાનના ચરિત્ર, એ જ અમૃત છે. એવી સરસ વાતો છે. થોડી વાંચતા જઈએ આગળ. વિધિ અને નિષેધ વિનાની કોઈ વાત નથી, પણ શ્રીહરિની મૂર્તિમાં ક્યારેય વિધિ નિષેધ વગેરેનો બાધ નથી. માણસની બુદ્ધિ તો અલ્પ અને અજ્ઞાનમય છે અને તેને લીધે જ તે સંસાર રૂપી કુવામાં પડીને ભટકતો રહે છે. અગ્નિને ઉધઈ ન લાગે, ગંગાને અપવિત્રતા ન સ્પર્શે. ગંગામાં મળદું નાખો તો ગંગા અપવિત્ર ન થાય, પણ એ મળદું છે ને, જેનો મૃતદેહ છે ને, એનો આત્મા ભલેમાંથી નીકળી ગયો છે, છતાં પણ એના આત્માને શાંતિ મળે, સ્વર્ગ મળે શાસ્ત્ર પ્રમાણે, આટલી ગંગા પવિત્ર છે. અગ્નિમાં તમે વિષ્ટા નાખો ને, આ દુનિયાની હલકામાં હલકી વસ્તુ તમે નાખો ને અગ્નિમાં, એમાંથી ભસ્મ બને, એમાંથી રાખ બને, અને એ રાખ અપવિત્ર વસ્તુને પણ પવિત્ર કરી શકે. વિધિ અને નિષેધ દરેકને લાગે, એટલે કે ભગવાનની આ વાત, આજ્ઞાની મર્યાદાઓ, આમ કરવું આમ ન કરવું, ડૂઝ એન્ડ ડોન્ટ્સ બધાને એપ્લાય છે, પણ ફક્ત ને ફક્ત એક ભગવાન, એમાં વિધિ અને નિષેધનો ભય નથી. ભગવાન ગમે તે ચરિત્ર કરે. કેવી સરસ વાત આવે જો. હા, જો જો ચરિત્ર કરે હરિ જે હે, અરે ગાન કરન કો સબ હે તે હે. જો જો ચરિત્ર કરે હરિ જે હે, ગાન કરન કો સબ હે તે હે. તા કારણ યહ લિખત હે જાની, સબ ચરિત્ર હે મોક્ષ કી ખાની. અરે સબ ચરિત્ર હે મોક્ષ કે ખાની. યોગ્ય અયોગ્ય હરિચરિત્ર જેતા, જોગ્ય અજોગ્ય હરિચરિત્ર જેતા. ગાન કર મોક્ષ પા વે એતા, જોગ્ય અજોગ્ય હરિ ચરિત્ર જેતા. ગાન કર મોક્ષ પાવે એતા. અરે હરિ બિન બાત હે અનંત પારા, હરિ બિન બાત હે અનંત પારા. સો સબ હી હે જમ પુર કે દ્વારા, સો સબ હી હે જમપુર દ્વારા. કેવી સરસ વાત લખી. ભગવાન શ્રીહરિના જે કોઈ ચરિત્ર છે એ બધા જ ગાન કરવા યોગ્ય છે, કારણ કે એ બધા ચરિત્રો, કોઈ પણ ચરિત્ર છે એ જીવ માટે મોક્ષની ખાણ છે, એમાં જીવનું કલ્યાણ સમાયેલું છે. ભગવાન શ્રીહરિના યોગ્ય અથવા અયોગ્ય, આમ તો ભગવાન અયોગ્ય કરતા જ નથી, પણ મનુષ્યની બુદ્ધિ છે ને, કંઈક એવા ભગવાનના ચરિત્ર હોય જેમાં માણસ કુતર્ક કરી શકે,
શ્રીજી મહારાજ પણ જયારે રમૂજની લીલાઓ કરતા, એવી એવી લીલાઓ કરતા, આપણે ગુરુજીની એક બે પ્રસંગમાં વંદુના પદની જે કથા છે એમાં સાંભળી છે ને, દરબારો હોય, મહારાજ રમૂજે ચડ્યા હોય, લીમડીના મૂળજી શેઠને મહારાજે સમાચાર મોકલેલા કે શેઠજી તમે લગ્ન કરી લેજો, તમે નિર્ધાર કર્યો છે કે મારે લગ્ન નથી કરવા, સાંખ્યોગ રાખીને ભગવાનનું ભજન કરવું છે. મહારાજે સુરા ખાચર જોડે સમાચાર મોકલ્યા, સુરા ખાચર સમાચાર આપવા ગયા, લીમડીના મૂળજી શેઠ થોડા ટાઈટ થયા. અરે શ્રીજી મહારાજ ત્યાગ અને વૈરાગ્યનું પ્રતિપાદન કરે અને મને પાછા સંસારમાં ધકેલે છે? નહીં નહીં સુરા બાપુ, આ મહારાજની પરીક્ષા છે. હું એમ ભરમાવ્યો એવો નથી, હું તમારા જેવો ભોળો નહીં, હું તો નગર શેઠ. સુરા બાપુ કે ગાંડો થામા ગાંડો થામા, બુદ્ધિનું ડાપણ બંધ કર. મહારાજે કીધું છે છાનો માનો ડાળે લટકી જા, પણ શેઠ પૈસા વાળા બુદ્ધિ વાળા માન્યા નહીં, સાંખ્યોગ તો રાખ્યો, પછી પાછી ઈચ્છા જાગી અને પાછા લગ્ન કર્યા. શ્રીજી મહારાજને ખબર પડી અને એમાં પછી શ્રીજી મહારાજને સુરા ખાચર બેઠેલા, અને બરાબર એ જ સમયે કોઈ હતું નહીં અને લીમડીના મૂળજી શેઠ દર્શન કરવા આવ્યા, એટલે સુરા ખાચરે શરૂઆત કરી, જો જો મહારાજ તમારો આ સાંખ્યોગી ભગત આવે છે. શું કીધું? તમારો આ સાંખ્યોગી બ્રહ્મચારી ભગત આવે છે મહારાજ, આને તો સંસારને મળવત છોડી દીધો છે. મૂળજી શેઠ બોલે શું, એક શબ્દ બોલે હવે? મહારાજ પણ ઊંધું ગાલીને હસે. મહારાજ કે સુરા બાપુ, અમારે તો લાડે કોડે મૂળજી શેઠને પરણાવતા, પણ મૂળજી શેઠે અમારી આજ્ઞા માની નહીં, તો હવે આપણે નક્કી કરીએ. મૂળજી શેઠ કે નહીં નહીં મહારાજ, મેં માની લીધી ને પરણી ગયો. મહારાજ કે પણ ક્યારે, તમે તો ના પાડતા હતા ને. સુરા ખાચર કે આમંત્રણ પત્રિકા મોકલીને બાજુમાં રહું છું તો. મહારાજ કે એમ ન ચાલે, એક લગ્નથી ન ચાલે, બે લગ્ન કરવા પડે. આસક્તિ એવી હતી ને, એમાં શેખજી આવ્યા, મિયાજી, શેખ મિયા, દંડવત કર્યા મહારાજને, પગે લાગ્યા, નજીક બેઠા. મહારાજ કે શેખજી કિતની બીબી હે, એક યા દો? શેખજી કીધું દો છે, એક આમને આપી દો, અમારે મૂળજી શેઠને બીજા લગ્ન કરવા છે. સંસારની આસક્તિમાં એવા ડૂબેલા મૂળજી શેઠ એ પણ ભાન ભૂલી ગયા કે હવે મહારાજની પરીક્ષા, હવે ખરેખર આ પરીક્ષા છે, પહેલી પરીક્ષા નહોતી. પણ મહારાજની અમુક લીલા, એટલે કહ્યું કોઈક લીલા ગાન કરવા યોગ્ય છે, કોઈક લીલા સમજવા યોગ્ય છે, કોઈક લીલા ધ્યાન કરવા યોગ્ય છે, અને કોઈક લીલા જીવનમાં પ્રમાણરૂપે ગ્રહણ કરવા યોગ્ય, વર્તનમાં ઉતારવા યોગ્ય છે. પણ ભગવાનની દરેક વાત કેવું સરસ લખ્યું, જુઓ, શ્રીહરિના યોગ્ય અને અયોગ્ય જેટલા ચરિત્ર છે તેનું જો ગાન કરવામાં આવે તો ગાન કરનારા મોક્ષ પામે, પામે ને પામે જ. ભગવાન શ્રી કૃષ્ણ ગોપી સાથે વિહાર કરે, ભગવાન શ્રી કૃષ્ણ ગોપી સાથે રાસ ક્રીડા કરે, અને એ કથા ભાગવતમાં લખાય, સુખદેવજી જેવા વિતરાગી ત્યાગી સંત એ કથા કરે, અને પરીક્ષિતને સંશય થાય, કથા તો બંધ કરે, પણ સુખદેવજી મહારાજ એમ બોલ્યા. ભાગવતમાં રાસ પંચાધ્યાયનો છેલ્લો શ્લોક, સુખદેવજી મહારાજ એમ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની આ રાસ ક્રીડાની કથાનું જે ગાન કરશે એના અંતરમાં પડેલો કામ નીકળી જશે. એ ભગવાનનો કામ નથી, તમારી ને મારી બુદ્ધિ ટૂંકી પડે છે. એટલે ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું, દયા એ ગુણ છે કે દોષ છે? ફટોફટ બોલો. દયા ગુણ કહેવાય કે દોષ કહેવાય? ગુણ કહેવાય. અને કામ એ ગુણ છે કે દોષ છે? દોષ છે. કામ એટલે પુરુષની સ્ત્રીની, સ્ત્રીને પુરુષની જે આસક્તિ, એને કામ કહેવાય. કામ એ દોષ છે એટલે ખરાબ છે, દયા એ સદગુણ છે એટલે કે સારું છે. પણ તેમ છતાં તમે જુઓ, ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર, ભગવાનના દીકરા હતા, રાજ્યનો ત્યાગ કરી આ પુલ્હાશ્રમની જે વાત ચાલે, ગંડકી નદીના કિનારે તપ કરવા ગયા, મૃગલીના બચ્ચા જન્મેલા હરણ ઉપર એને દયા આવી, એવી દયા એવી કરુણા પ્રગટી કે દયામાં ને દયામાં
એ બધું ભૂલી ગયા, આસક્તિ જાગી, હતી દયા, હતું સાચું, હતો સદગુણ, પણ ભગવાનને એકદમ ભૂલીને દુર્ગુણમાં સદગુણમાં એવા પડ્યા ભગવાનથી દૂર થઈ ગયા, પોતાના લક્ષ્યથી દૂર થઈ ગયા. પરિણામ, સદગુણ હોવા છતાં પણ, દયા એ મહાન સદગુણ હોવા છતાં પણ ભરતજીનું કલ્યાણ એણે બગાડ્યું. વાત સાચી? સમજાણી? હવે કામ. સ્ત્રીને કોઈ પુરુષનું રૂપ જોઈને આસક્તિ જાગે એ કામ છે. ગોપાંગનાઓને બાલપ્રભુ ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ જોઈ, એની લીલા જોઈ, પ્રભુની નટખટ ચેષ્ટાઓ જોઈ આસક્તિ થઈ. તમ ઝાર બુદ્ધ્યાપી સંગતઃ, શ્રીમદ ભાગવત એમ કહે છે, ઝાર બુદ્ધિથી જોડાણ થયું છે ગોપીનું. આનું અંગ્રેજી તમે સમજી શકો, ઝાર બુદ્ધિથી. વચનામૃતમાં શ્રીજી મહારાજે પણ કહ્યું, કામ બુદ્ધિથી ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને વિશે જોડાણી, પણ છતાં સામે ભગવાન હતા ને, તો દોષ હોવા છતાં પણ એ કામ ગોપી માટે કલ્યાણ કરનારો બની ગયો. સમજ્યા તમે? મળદું અપવિત્ર છે, એને અડીને સ્નાન કરવું પડે અને જોઈને સ્નાન કરવું પડે. અડીને ક્યાં? અરે શાસ્ત્રમાં ત્યાં સુધી લખ્યું, મૃતદેહની અગ્નિ દાહક પ્રક્રિયા થતી હોય અને ધુવાડો કોઈક દિશામાંથી જાય અને ધુવાડો જો સ્પર્શ કરે તેણે પણ એનું સ્નાન કરવું પડે ત્યારે શુદ્ધ થાય. એટલા માટે આપણે ત્યાં સ્મશાન ગામમાં હંમેશા દૂર રાખવામાં આવતા કે એનો ધુવાડો પણ ગામની બહાર રહે, અંદર ન આવે. પણ તેમ છતાં એ મળદું જો ગંગાના પ્રવાહમાં નાખવામાં આવે તે મળદું પણ પવિત્ર, એ મરનારો આત્મા પણ પવિત્ર, અને બાજુમાં કોઈ સ્નાન કરી લે તો એ પણ. ગંગામાં જો આટલી પવિત્રતા હોય, અગ્નિમાં જો આટલી શક્તિ હોય, તો ભગવાન એ કેવું તત્વ છે, ત્યાં દોષ છે? ભગવાનને વિશે કોઈ દોષ કલ્પે, કંસ ક્રોધથી ભગવાનમાં જોડાયો, ક્રોધ કંસનો ખરેખર હતો, કૃષ્ણને મારી નાખવાની ઈચ્છાની સાચી હતી. પણ વાત સમજવા જેવી છે, એ ક્રોધથી કૃષ્ણમાં જોડાયો, ક્રોધથી જોડાણ થયું કૃષ્ણમાં, તેનો ક્રોધ પણ એના માટે કલ્યાણનું દ્વાર બની ગયું. ગોપીનો કામ પણ ભગવાનમાં જોડાયો, તે કામ પણ કલ્યાણનું સાધન બની ગયું. ભરતજીની દયા હતી, પણ એ દયા પણ ભગવાન સિવાય મૃગલામાં જોડાણી. તો દયા સદગુણ હોવા છતાં પણ ભરતજીનું કલ્યાણ એને બગાડ્યું. આ વાતનો સાર એટલો જ છે, ભગવાન સંબંધી જે વાત છે એ જીવનું કલ્યાણ કરે છે, અને ભગવાન સંબંધ વિનાની જે વાત છે એ જીવનું કલ્યાણ બગાડે, બગાડે ને બગાડે. જોગ્ય અજોગ્ય હરિચરિત્ર જેતા, અરે ગાન કર મોક્ષ પાવે તેતા, હરિ બિન બાત હે અનંત અપારા, સો સબ હી હે જમ પુર કે દ્વારા. અને શ્રીહરિ સિવાયની બીજી વાતો તો અનંત અને અપાર છે, પણ બધી જ વાતો જમપુરીનું દ્વાર છે. આપણી જીભે કરીને ઓછામાં ઓછી જગતની વાત થાય એ મોક્ષનું સાધન છે. આપણી જીભે કરીને વધારે વધારે ભગવાનની કથાનું ગાન થાય, ભગવાનના કીર્તનનું ગાન થાય, ભગવાનનો યશ અને મહિમા. એટલે તો ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી, નિરંતર. ભગવાનના ચરિત્રમાં અપાર શાંતિ છે, એ અમૃત છે, એ કલ્યાણનું સાધન છે, જીવના હૃદયમાં પડેલા કામ ક્રોધાદિક દોષને કાઢવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. લાકડી મારીને કામ નથી નીકળતો, ક્રોધ નથી નીકળતો. ભગવાનના ચરિત્ર ગાવાનું શરૂ કરી દો ને, માણસના મનમાં અશાંતિ દૂર થઈ જશે, કામાશક્તિ ઓગળી જશે, માણસનો ક્રોધ શાંત થઈ જશે. ભગવાનના ચરિત્રો એવા છે. મહારાજે એ જ કર્યું છે ને, આ પૃથ્વી પર પ્રગટ થઈને અતિ અદભુત અમુક લીલાઓ છે.
બાલપ્રભુ ઘનશ્યામ પિતા ધર્મદેવ અને માતા ભક્તિ સાથે તરગામ ગયા હતા. તરગામથી વળતા છપ્પયા આવ્યા. છપ્પયા આવતા આવતા રસ્તામાં વસરામ મામા, આખો પરિવાર, મામા, મામી, લક્ષ્મી મામી બધા ભેગા થયા. બાળક રૂપે રહેલા પ્રભુને બાળકોમાં વધારે ખેંચાણ હોય. ધર્મદેવ વસરામભાઈ સાથે વાત કરવા લાગ્યા. ભક્તિ માતા લક્ષ્મીબાઈ એની સાથે વાતો કરવા લાગ્યા. બાલપ્રભુ ઘનશ્યામે પૂછ્યું, મામા મામા, વેણી એમનો દીકરો હતો, વેણીરામ કેમ દેખાતો નથી? આજે કેમ તમારી સાથે નથી? ક્યાં છે એ? ત્યારે વસરામભાઈએ કહ્યું કે વેણી ખૂબ બીમાર છે, એટલે એને અમે ઘરે છોડીને આવ્યા છીએ. અમે એકલા જ છીએ, હમણાં ઘરે પહોંચીશું. એ ઘરે ખૂબ બીમાર થઈને પડ્યો છે, ઊભો પણ નથી થઈ શકતો. બાલપ્રભુ ઘનશ્યામ દોડતા દોડતા છપ્પયા તો આવી ગયા હતા. ધર્મદેવ પિતાની આજ્ઞા લઈ પોતાના મિત્ર વેણીને મળવા જાય છે. એ બાળક છે, પણ એની ક્રિયાઓ એવી છે, એના ચરિત્રો એવા છે કે આ પૃથ્વીમાં સૂર્યને ચંદ્ર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ ચરિત્રો ગવાશે, ત્યાં સુધી જીવોના બંધન આ ચરિત્રો કાપશે. બાલપ્રભુ, વેણી પથારીમાં સૂતો છે. માથે હાથ મૂકી વેણીને કહેવા લાગ્યા, અરે વેણી, તું ભૂલી ગયો? આપણે જાંબુડાના આંબાવનમાં ગયા હતા અને જાંબુડા ખાવા આ રીતે ભેગા થયા હતા, જાંબુડાના ઝાડ ઉપર ચડ્યા હતા. અરે વેણી, આપણે રમવાનું છે. બાલ ઘનશ્યામ એક પછી એક બાળકો સાથે કરેલી લીલાઓ પેલા વેણીને કહેવા લાગ્યા. કહેતા કહેતા થોડી વાર સમય ગયો, લક્ષ્મીબાઈ ત્યાં આવી ગયા. ઘનશ્યામ પ્રભુ ઉભા થયા. લક્ષ્મીબાઈને કહ્યું, આ વેણીને કંઈક જમવાનું આપજો. ત્યારે મામીએ કહ્યું કે અરે ઘનશ્યામ, આ વેણી બે દિવસથી જેમો નથી, એટલે તું જો એ કેટલો બીમાર છે, કેટલું અશક્ત એનું શરીર છે. ત્યારે ઘનશ્યામે માથે હાથ મૂકીને કહ્યું કે મામી, અમે એની દવા કરી દીધી છે, હવે સાજો થઈ જશે. અમે જઈએ છીએ, કાલે અમે બોલાવા આવશું, મારી સાથે રમવા આવશે. મામી સમજી નથી શકતા, મામા તો હજી બહાર છે, થોડી વારમાં ઘનશ્યામ તો જતા રહે. પણ ઘનશ્યામ પ્રભુની લીલામાં ખોવાયેલો, પ્રભુના ચરિત્રોમાં ડૂબેલો એ વેણીરામ થોડી વારમાં સ્વસ્થ થાય, શીરો ખાવા માગે, શીરો જમે, સાજો થાય, શક્તિ આવે, બીજે દિવસે બાલપ્રભુ સાથે રમવા જાય. ભગવાનના ચરિત્ર એવા છે, બીમાર માણસ માટે પણ દવાનું કામ કરે છે અને સ્વસ્થ માણસ માટે આનંદ આપવાનું કામ કરે છે. એટલા માટે કહેવાય છે, કોઈ પણ સંજોગમાં સંસાર સાગર મતિ દુસ્તર મુત્તિ તેર સોહો લીલા કથા રસનિસે વણમંતરેણ. આ સંસાર રૂપી સાગરમાં ડૂબેલા, અથડાતા, ભટકાતા આત્માઓ માટે ભગવાનના ચરિત્રો શ્રવણ કરવા જેવો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી, કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી. એવા તો કેટલા ચરિત્રો. અરદેસર કોટવાળ હતા, સુરતના, પોતે પારસી હતા. એની કથા આપણે ઘણીવાર કથામાં કરી છે, તમે સાંભળી હશે. શ્રીજી મહારાજે સ્વપ્નમાં દર્શન આપ્યા. ભાલચંદ્ર શેઠ દ્વારા ભગવાન શ્રીહરિ પૃથ્વી ઉપર પ્રગટ છે, પ્રત્યક્ષ છે, આવું સાંભળેલું. અને પછી બહુ મોટી આપત્તિ આવી. મનથી એવો નિર્ધાર કર્યો, હે સ્વામિનારાયણ, તમે જો સાચા ભગવાન હો તો મારી રક્ષા કરજો. મળ્યા નથી, જાણ્યા નથી, જોયા નથી, ભગવાનનો આશ્રય સ્વીકાર્યો પણ નથી, પણ નાભીમાંથી નાદ નીકળ્યો છે ને. મેં કહ્યું ને, ક્રોધથી પણ ભગવાનને યાદ કરે, કામથી પણ ભગવાનને યાદ કરે, સ્વાર્થે કરીને પણ ભગવાનને યાદ કરે, અરે લોભે કરીને પણ ભગવાનને યાદ કરે, તો પણ જીવનું કલ્યાણ જ થાય. કેટલા એવા લોભિયા હતા, હા, શ્રીજી મહારાજ પાસે લોભે કરીને આવતા, સ્વાદિયા હતા, સ્વાદે કરીને આવતા. ધ્રોળના પ્રેમજી શેઠની વાત છે. પ્રેમજી શેઠ, આમ તો બહુ રમૂજી કથા છે, તમે સાંભળી હશે. પ્રેમજી શેઠ છે ને, લોભી પણ હતા અને સ્વાદી પણ હતા. અને આમે એવું છે, એક દોષ આવે એની પાછળ બીજા પાંચ દોષ ફ્રીમાં આવે. દોષનું પેકેજ છે ને બહુ, એની સ્કીમ બહુ સારી હોય. આમ તો એવું કહેવાય, બાય વન એન્ડ ગેટ વન ફ્રી.
પણ દોષમાં તો ગેટ વન કેટલા બધા આવી જાય જોડે જોડે. એક દોષ બીજા કેટલા દોષને બોલાવે છે. લોભી પણ એવા, સ્વાદી પણ એવા. શ્રીજી મહારાજ ભાદરા ગામમાં વસરામભાઈના ઘરે બિરાજમાન છે, શેઠ આવ્યા. શ્રીજી મહારાજ પાસે કોઈક સરસ મજાનો ગોળ આખું ભીલું લઈને આવ્યા હશે. મહારાજ પાસે મૂકેલો એ પ્રસાદીનો ગોળ મહારાજની સામે પડ્યો છે. પ્રેમજી શેઠ આવ્યા, ગોળની મીઠી મધ જેવી સુગંધ, અને જૂના સમયનો દેશી ગોળ સુગંધ આવતી હોય એમાંથી, એમાં સ્વાદ પણ એવો. જૂના સમયના માણસો ગોળ બહુ ખાતા, હવે તો જાજુ થઈ ગયું ખાવાનું. બાકી એ સમયમાં મીઠાસવાળી વસ્તુ ગોળ એક જ હતી. એટલે મહારાજ સામે પેલો ગોળ પડેલો, એ ગોળ જોઈને શેઠજીનું મન લપુક લપુક થવા લાગ્યું. મહારાજ કે, શેઠજી ગોળ આપીએ પણ તમારે રસોઈ કરવી પડે. રસોઈના કેટલા થાય? મહારાજ કે, એક રૂપિયો. શેઠજી મૂંઝાઈ ગયા, ઊંડા ઉતરી ગયા. કારણ કે શું? લોભી હતા. કહેવાય ને, લોભી માણસ તો કેવો હોય, ઘરમાં આગ લાગે ને તો ફાયર બ્રિગેડ વાળાને મિસકોલ કરે. એક રૂપિયો પણ વેસ્ટ જવો જોઈએ, એવા લોભ ઘણા માણસોને એવો લોભ લાગ્યો હોય. ભેગું કરે, ભેગું કરે. પેલું કહેવાય છે ને, મધમાખી જે મધને ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે. અને ક્યારેક પેલો શિકારી આવે અને અગ્નિ કરે, માખીને ઉડાડી નાખે અને બધું ભેગું કરેલું મધ લઈને જતો રહે. બસ એવી રીતે લોભી માણસનું ધન પોતાને માટે કામ નથી લાગતું અને બીજા માટે કામ નથી લાગતું. અંતે કાળરૂપી શિકારી આવે અને એના શરીરમાંથી પ્રાણ નીકળી જાય. એ લોભીનું ધન ક્યાં જતું રહે કોઈને ખબર નથી પડતી. આ દુનિયામાં કેટલા એવા માણસો થયા. આ સ્વિસ બેંક ઉભરાઈ છે પૈસાથી, કેટલું નાણું ત્યાં પડ્યું છે તમે જુઓ. ભેગું કર 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 કરે ને એટલું બધું ત્યાં નાખ્યું હોય અને અચાનક રામ રમી જાય, જતા રહે, કોઈ લેવાય નથી જતા. ત્યાં જે મૂકવા જાય લેવા જનારા છે જ નહીં બધા, અને લેવા જવાના નથી. લોભ ને થોભ નથી હોતો. કામ હજી સારો, એની મર્યાદા છે. આમ તો સારો કહેવાય નહીં, માફ કરજો, પણ એની મર્યાદા છે. ક્રોધ પણ એ મર્યાદિત છે કે એક કલાક કે અડધો કલાક કે બે કલાક, ચોવીસ કલાક કે કોઈને ક્રોધ ના આવે. પણ લોભ તો એવો છે ને, જાગતાય લોભ અને સુતાય સ્વપ્ન આવે તો એ પછી ભેગું જ કરતો હોય. પછી લોભી વાણિયાની વાત છે કે રાત્રે સૂતેલો ને પછી રાત્રે દુકાન ચાલુ કરી, કાપડની દુકાન, એમાં કાપડનો ગજ માપીને ફાડતો હશે, તે જોર માર્યું ને તે ચાદર નવી ઓઢેલી એ ફાડી નાખી. પેલા વાણિયાને મહારાજે સમાધિ કરાવી, સમાધિમાં વૈકુંઠ બતાવ્યું, સોનાની દિવાલ. તો વાણિયો વિચારે કે આટલું સરસ સોનું છે, એમાંથી એકાદ ઈંટ જો નીકળી જાય ને તો. સમાધિમાં ગયેલો, સમાધિમાં ઈંટ ખેંચવા માટે જોર કરે, સભામાં આખું એનું શરીર હલે. બધા મહારાજને પૂછે, મહારાજ આ શું કરે છે? મહારાજ કે, આ લોભિયાને વૈકુંઠ બતાવ્યું ને તો ત્યાંય સોનાની ઈંટ બહાર કાઢે છે. માણસનો સ્વભાવ, માણસની આસક્તિ જો છૂટી જાય ને, એની મેળે જો છૂટી જાય ને તો આ સત્સંગની કોઈને જરૂર જ ન પડે. એટલા માટે આ સત્સંગ રોજ સાંભળો, એટલા માટે આવી કથા રોજ સાંભળો, એટલા માટે આવા દર્શન રોજ કરો, એટલા માટે આ ગુરુજીનો આપણે વિડીયો ડેઇલી મોકલે રોજ સાંભળો. એ સાંભળતા સાંભળતા આપણને પોતાને ખબર પડશે, આપણે પોતે જાણશું કે આપણામાં આટલું આટલું ભર્યું છે, આટલા દોષ, આટલા દુર્ગુણો. ત્યાર પછી આપણે એમાંથી છૂટી શકીએ. પ્રેમજી શેઠ ઊંડા ઉતરી ગયા, લોભી તો હતા. મહારાજ કે, શું વિચારો? અરે મહારાજ, એક રૂપિયો આપવો પડે રસોઈ માટે તો શેઠજી આપણે શરત કરીએ શું? આ અડધો ગોળનો ભીલો તમારે ખાવાનો, જો ખાઈ જાઓ તો વાંધો નહીં, અને ન ખાઈ શકો તો રૂપિયાની રસોઈ આપશો? શેઠજી કે, તો તૈયાર. શેઠજીને વિશ્વાસ તો હતો જ. ગોળનો ભીલો મૂક્યો, અડધું ભીલું ગોળનું આખે આખું શેઠ ઉપાડી ગયા. એટલે રસોઈ તો આપવાની વાત રહી જ નહીં, અને માથે બે ગ્લાસ પાણી પીને શેઠ તો રાજી રાજી થઈ ગયા. વાહ મહારાજ, તમે તો શું દયાળુ છો. પણ મહારાજ મનમાં વિચાર, તું કેટલો લોભી એ તો વિચાર. અમારું મફતનું ખાઈ જાય છે, ભક્તો અમારા સંતો ભક્તો માટે પ્રસાદી લાવીને ઉપાડી ગયો તો મનમાં વિચાર ના આવે. બીજે દિવસે શ્રીજી મહારાજ માટે લાડુની સરસ મજાની રસોઈ બનાવી હશે, એટલે મોટો થાળ લાડુનો ભરેલો પડેલો,
અને પાછો આ પ્રેમજી દર્શન કરવા આવે, લાડુ જોઈને એનું મન તો પાછું સ્વાદી હતું જ. મહારાજ કે પ્રેમજી શું જોવે છે? અરે મહારાજ કેવા સરસ લાડુ છે, આટલા બધા લાડુ મહારાજ કે આટલા બધા તારથી ખવાશે? હા મહારાજ તમે આપો તો દયા કરો, તો આ દયા તો રાહ જોઈએ છે અમે. મહારાજ કે બધા લાડુ જો તું ખાઈ જા તો વાંધો નહીં, ન ખાઈ શકે તારે બધાને રસોઈ આપવાની. આઠ લાડુ થાળીમાં હતા, આઠે આઠ લાડુ પ્રેમજી ખાઈ ગયો, પણ રૂપિયો એને કાઢ્યો નહીં. મહારાજને થયું કે આ લોભી માણસ છે, લોભ પણ છોડાવવો તો પડશે, ભગવાન છે ને. તો એના ઘરમાં 10,000 રૂપિયા હતા. આટલો સુખી પૈસાવાળો હોવા છતાં એક રૂપિયો ભગવાન સંત માટે વાપરવામાં એને ખચકાટ થતો હતો. અને પાછો આટલી બધી પ્રસાદી, આટલો બધો લાભ લે, એ જુદી વસ્તુ. ત્રીજે દિવસે શ્રીજી મહારાજ આવ્યા. શ્રીજી મહારાજ પાસે દર્શન કરવા માટે આવે અને મહારાજ પાસે પેંડા કોઈ ભક્ત લાવ્યા હશે, એ 5 શેર જેટલા પેંડા મહારાજની પાસે પડેલા. મહારાજે સામેથી કહ્યું, પ્રેમજી આજે તો પેંડા છે, પ્રેમજી તો એટલો બધો તલ પાપડ થઈ ગયો કે ગોળની પ્રસાદી મળી, લાડુની પ્રસાદી મળી, હવે પેંડાની તો. મહારાજ કે જો આજે આપણી શરત કે આટલા પેંડા તારાથી ખવાઈ જાય તો જ ખાવાના, જો ન ખાઈ શકે તો રસોઈ આપવાની. પ્રેમજી કે તૈયાર. મહારાજ કે સાંભળ, આ 2 દિવસમાં તો અમે હારીએ છીએ, પણ આજે પેંડા જાજા છે, બધા ભક્તોની પ્રસાદી રોજ ખાઈ જાય છે, એટલે રસોઈ આપવાની છે, આખા ગામને આપવાની, ગામના બધા માણસને જમાડવાના તારે. પ્રેમજીને વિશ્વાસ હતો કે આટલા પેંડા તો હમણાં ઉપાડી જઈશ. સારું મહારાજ, ગામને રસોઈ આપીશ, તૈયાર. હા મહારાજ પાક્કું કરાવે ને, કેવું પાક્કું કરાવે? મહારાજને ખબર કે આ લોભી માણસ પાસે લોભીનું ધન કઢાવવું ને એ કામ છે. શ્રીજી મહારાજ કે તારી પાસે આ સોનાનો હાર છે ને, હા એ એડવાન્સમાં ગીરવે મૂકી દે, પછી પેંડા આપીએ. અરે મહારાજ આટલું બધું પાક્કું સેમ સિદ્ધને કરો છો? મહારાજ કે એમ નહીં, પછી તમે ફરી જાઓ ફગી જાઓ કેમ ચાલે? શેઠ પાસે સોનાનો હાર હતો, એ લેવડાવ્યો, રત્ના પટેલને ત્યાં ગીરવે મુકાયો, અને પછી જાહેર સભામાં મહારાજે શરત મૂકી કે આ 5 શેર પેંડા પ્રેમજી શેઠ ખાઈ જવાના છે, જો ન ખાઈ શકે તો અમારી શરત મુજબ એણે ગામના બધા માણસોને રસોઈ પાકી આપીને જમાડવાના છે. પ્રેમજી શેઠે શરૂ કર્યું, ગાડી ઉપડી તો ખરી, 3 અને 4 શેર પૂરા થાય એવો થાક્યો, એવો થાક્યો, એવો થાક્યો. આજે તો ભગવાન હતા ને, એવો થાક્યો. પણ હવે થાક લાગ્યો, પ્રાણ ગળા સુધી આવી ગયા, નકર તો એ ખાઈ જાત હિંમત કરીને, એને થયું મરવા કરતા રસોઈ આપી દઈએ. પણ રસોઈ પણ એટલી અઘરી હતી, કેમ કે આખા ગામને જમાડવાનું હતું, આજે રૂપિયામાં પતે એવું નહોતું. હવે મહારાજ પાસે ઢીલો થઈને કહેવા લાગ્યો, મહારાજ લાડુની રસોઈ રાખો અને ઘી માપે નાખજો. મહારાજ કે જો આપણે પાકી રસોઈની વાત થઈને રસોઈ અમે નક્કી કરશું, દૂધ પાકની રસોઈ આપીએ છે. પાછો ઢીલો થઈ ગયો, મહારાજને કહેવા લાગ્યો, મહારાજ તો 2.5 મણ દૂધ મગાવજો, બહુ વધારે નહીં, અને આપણે ગામ આખાને જમાડવાનું છે. ગામમાં કેવી રાવી દે, દરેક ઘરમાંથી એક માણસ આવે ખાલી. મહારાજના ચરિત્ર છે, એની પાછળ એક જ ચરિત્રમાં તમે ઊંડા ઉતરો ને, તો એન કેન પ્રકારે જીવને ભગવાનમાં જોડવું અને જગતના દોષો એના ઓછા કરવા. કોઈક ચરિત્રમાં ભગવાને કોઈકનો લોભ કાઢ્યો હોય, કોઈક ચરિત્રમાં કોઈક જગતમાં ખૂટેલા ડૂબેલા મુમુક્ષુને ભગવાને બહાર કાઢ્યા હોય. દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કેટલી બધી નિષ્ઠા, એક મુમુક્ષુ દ્વારિકા દર્શન કરવા જાય, દ્વારિકાનાથના દર્શન કરી ઓળ ઘોળ બની સંકલ્પ કરી નાખે કે આખી જિંદગી આ દ્વારકાનાથની સેવામાં રહેવું છે. પાખંડ માં ડૂબેલા પૂજારીઓ એનો દુરુપયોગ કરવા લાગ્યા. આ મુમુક્ષુ દ્વારકાના બેટ ઉપર રહે, એને બહાર જવાની બંધી કરી દીધી, ત્યાં જ રહેવાનું, બધી સેવા કરાવે, તનતોડ કામ કરાવે. પણ આ તો મુમુક્ષુ જીવ હતો, પોતાના દેહને ગણ્યા વિના સેવા કરે. પણ એક દિવસ એ મુમુક્ષુને સપનામાં દર્શન આપે. કોણ? ભગવાન સ્વામિનારાયણ. અરે ભાઈ અહીંયા ક્યાં પડ્યો છે? તારું કલ્યાણ આવી રીતે નહીં થાય. તારે જો કલ્યાણની ઈચ્છા હોય ને તો તું છાનો માનો ભાગી જા, અને અત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, એ ભગવાનની શરણાગતિ સ્વીકારી લે, ત્યાં તારું કલ્યાણ થશે. ક્યાં મને મળશે? તું જા, ઊંઝા તને મળશે, સ્વપ્નમાં દર્શન આપે.
અને રાત્રે ને રાત્રે મુમુક્ષુ ભગવાનને માટે તો જન્મેલો હતો, પ્રગટ ભગવાનની પ્રાપ્તિનું લક્ષ્ય હતું. એ પૂજારીના પાખંડમાંથી છટકીને રાત્રે ને રાત્રે ત્યાંથી ભાગી છૂટે, ઊંઝા ગામ સુધી પહોંચે, ઊંઝામાં ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય, મહારાજના ચરણમાં મસ્તક નમાવી, ચાર મિલે ચોસઠ ખીલે આંખોથી આંખ મળતાની સાથે ખબર પડી ગઈ, જેણે મને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા, જેણે મને આત્યંતિક કલ્યાણનો કોલ આપ્યો હતો, એ જ આ સ્વામિનારાયણ. ચરણમાં મસ્તક નમાવ્યું, પોતાનું સર્વસ્વ નિછાવર કરી દીધું, ભગવાનની સાથે કાયમ માટે રહી ગયા અને સત્સંગમાં દીક્ષા પામી મહાનુભાવાનંદ સ્વામી નામ પડ્યું. કહેવાનું મહારાજના એક એક ચરિત્ર ઊંડા ઉતરોને જીવના કલ્યાણ માટે છે. આપણે વાત ચાલતી હતી અરદેસર કોતવાલની. અરદેસર કોતવાલ, એને મહારાજે સ્વપ્નમાં દર્શન આપ્યા, ચાંદલો કર્યો, સવારે જાગી અરીસામાં જોવે તો ચાંદલો દેખાણો, દર્શન પણ એવા ને એવા યાદ આવે, ભગવાનની આ કૃપાનો અનુભવ થયો, પારસી કુટુંબ એવું સત્સંગી થાય, એના ઘરે પાઘ છે, આજે પણ પારસી કુટુંબમાં ભગવાન સ્વામિનારાયણની પાઘની પૂજા થાય છે. ભીખુદાદા, આ પાઘ માટે કરોડો રૂપિયા લોકોએ આપ્યા કે તમે આ પાઘ અમને આપી દો, અમે આટલા કરોડ આપીએ, પણ એ પારસી કુટુંબે ના પાડી કે નહીં. કરોડોની લાલચ હોવા છતાં પણ એને કેટલો મહિમા છે પાઘનો. આજે પણ સુરતમાં દર્શન કરવા લોકો જાય છે, કર્યા છે ને દર્શન તમે? એ અરદેસરજીના ભાઈ પીલુ હતા અને ઘોડાનો શોખ હતો એને. અને શ્રીજી મહારાજ તો કેવા હતા કે માસ્ટર ઓફ ઓલ, દરબારો સાથે દરબાર જેવા થઈને, જ્ઞાની સાથે જ્ઞાની જેવા થઈને, પંડિતો સાથે પંડિત જેવા થઈને, અને કોઈ જમવામાં હોશિયાર હોય તેની સાથે. દરેક લીલા ભગવાન છે ને, કોઈ એવું ઐશ્વર્ય છે જ નહીં જે ભગવાનમાં ન હોય. આ પીલુ, એને ઘોડાનો શોખ અને ઘોડી ખેલવવામાં એવા એ પાવરધા હતા. શ્રીજી મહારાજ જાણે કે આને હવે જો સત્સંગમાં લેવા હોય તો આને ઘોડીનો દાવ મારે બતાવવો પડે. એટલે મહારાજ એકવાર પીલુ સાહેબને કહ્યું કે અમે સાંભળ્યું છે કે તમે ઘોડા બહુ સારા ખેલવો છો, એકવાર ખેલ તો કરો. પીલુ શેઠે મોટો ચોક હશે ને, ચોકમાં પછી ઘોડાઓ કુંડાળે નાખ્યા અને પછી ખેલ કરીને બતાવ્યો. મહારાજ ખૂબ રાજી થયા. પીલુ શેઠે કહ્યું કે તમે પણ બહુ સરસ મહારાજ ઘોડી ખેલાવો છો, માણકી જેવી જાતવાન ઘોડી રાખો છો, તો તમે પણ મહારાજ કંઈક ઘોડાનો દાવ કરી બતાવો. અને બસ મહારાજને તો આટલું જ કરવું હતું. માણકી ઘોડી ઉપર ચડ્યા, આસપાસ ઘોડાઓ રાખ્યા અને પ્રભુના લટકા, એ મહારાજનો સુંદર શણગાર, એ મહારાજનું મનોહર મુખારવીન, પુરુષોત્તમ નારાયણ છે ને, ભગવાન છે ને, એનું રૂપ, એનું લાવણ્ય, એનું સૌંદર્ય, એનું આકર્ષણ, એનું માધુર્ય, એક એક ગુણ એના. આપણા પીયુડા ઘનશ્યામ મહારાજના દર્શન કોઈ કરે, આજે ટેનેસીથી એક સારા હરિભક્તનો ફોન આવ્યો મને કે સ્વામી ઘનશ્યામ મહારાજના, મેં કીધું આપણે હું બધાને પૂછી જ લઉં કે કથા સાંભળો છો. મને કે સ્વામી કથા તો રેગ્યુલર નથી સંભળાતી, પણ દર્શન તો ચોક્કસ કરું છું, વોટ્સઅપમાં દર્શન ડેઇલી દર્શનમાં આવી જાય એ દર્શન કરું છું. અને સ્વામી દર્શન એવા યાદ આવે છે, અમે પ્રતિષ્ઠા વખતે આવ્યા હતા, ગુરુજી અભિષેક કર્યો હતો અને અભિષેકમાં જે દર્શન કર્યા હતા, આજે પણ સ્વામી ખુલ્લી આંખે એવા નેવા દર્શન દેખાય છે. મહારાજમાં આકર્ષણ છે ને, આટલા બધા સંતો, આટલા બધા ભક્તો દરરોજ પ્રેમથી આ પ્રભુના દર્શન કરે, એ પ્રેમ વધતો જાય, વધતો જાય, વધતો જાય. આપણા પીયુડા ઘનશ્યામ મહારાજ દિવસે 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 દિવસે, હે, એ મહારાજનો પહેલો પાટોત્સવ આવે છે. કથા સાંભળનારા બધા ભક્તોને વિનંતી કે પાટોત્સવમાં પૂજ્ય ગુરુજી પધારવાના છે, અતિ દિવ્ય ઉત્સવ થવાનો છે. અત્યારથી 12 ઓગસ્ટ થી 16 ઓગસ્ટ, 12, 13, 14, 15 અને 16 પાંચ દિવસની રજા લઈ બધા ભક્તો પરિવાર સહિત જરૂરથી પધારજો. મહારાજ માણકી ઘોડી ઉપર સવાર થાય, એ નાની એવી જગ્યા, પણ એ નાની જગ્યામાં ભગવાન શ્રીહરિએ ઘોડીઓના એવા ખેલ કર્યા, એવા ખેલ કર્યા, એવા ખેલ કર્યા, ઘોડાઓ પરસેવા પરસેવાથી રેપ જેપ થઈ ગયા. પુરુષોત્તમ નારાયણનું ઐશ્વર્ય છે ને,
અને આ પીલું એવું જોયા કરે એવું જોયા કરે, આખી જિંદગીમાં આવો ઘોડો ખેલવનાર, ઘોડાનો ખેલંદો આવો જોયો જ નથી. પણ એ મહારાજના લટકા, એ મહારાજ ઘોડી ઉપર બેસી જાય, ઘોડી ઉપર ઉભા થાય, ઘોડીની લગામ ખેંચે, ઘોડીને બે પગે કરે, જોયું છે ને તમે ઘોડાના ખેલો, ઘોડીને બે પગે કરે, ઘોડીને હણનાટી કરાવે, આ બધા ખેલીને એવા ચોટી ગયા, એવા ચોટી ગયા. કહેવાય છે શ્રીજી મહારાજની આ લીલા પૂરી થઈ. મહારાજ તો ગયા, પણ પીલુ શેઠને કાયમને માટે બસ એ ઓસરી જોવે એટલે માણકી ઘોડી, ઘોડી ઉપર સવાર માણકીના અસવાર, માણીગર માવ, મહારાજની સલૂણી મૂર્તિ એને યાદ આવે. મહારાજના લટકા, મહારાજના શણગાર, મહારાજના નેત્ર, મહારાજના હાવભાવ, આખી જિંદગી એવી સ્મૃતિ રહી, એવી સ્મૃતિ રહી. અંતકાળે ભગવાન સ્વામિનારાયણ અખંડ એને યાદ આવે, માણકી ઘોડી લઈને શ્રીજી મહારાજ દર્શન આપે અને પીલુ શેઠને શ્રીજી મહારાજ પોતાના ધામમાં લઈ જાય. કહેવાનું ભગવાનના ચરિત્ર, મુમુક્ષુ માટે ભગવાનના ચરિત્ર અમૃત સમાન છે. અને ભગવાન સિવાયની બીજી વાત, યમપુરીના દ્વાર સમાન છે. હે રાજા, જમપુરીનો દરવાજો બંધ કરવા માટે હું આ હરિચરિત્રની કથા કહી રહ્યો છું. કરોડોનું દાન, તપ કે યજ્ઞ આદિ કરીએ તો પણ યમપુરી ટળે નહીં. યમપુરી ટાળવા માટે શ્રીહરિ સિવાય બીજો કોઈ અન્ય ઉપાય નથી. વ્યાસ આદિ જે ઋષિઓ થયા તેમણે વિવિધ પ્રકારના ગ્રંથ લખ્યા, ગણતા ગણતા પાર ન આવે એટલા બધા ગ્રંથ તેમણે લખ્યા છે. જે ભક્ત તે બધા ગ્રંથોનું તાન અનંત વાર વિચારે તો તે ભક્ત ગમે તેમ કરીને ચિત્તને શ્રીહરિના ચરણોમાં જ વાળી લે છે. અને પછી તે સિવાયની અન્ય બધી જ બાબતને ગૌણ દેખાડીને એક હરિચરણમાં જ ચિત્ત જોડી દે છે. હમણાં છે ને બધા નિયમ ફોર્મ હું ચેક કરતો હતો એક દિવસ, તે નિષ્કામ સ્વામી નિયમ લીધું છે, કેટલા ચરિત્ર વાંચવાનું. બહુ સરસ સ્વામીએ ઘણા બધા નિયમ લીધા છે મહારાજના પાટોત્સવ નિમિત્તે. એમાં એક એમણે વિશેષ આપણે એડિશનલ નિયમ લખ્યું છે ને, એમાં એક એમનું નિયમ છે કે દરરોજ શ્રીજી મહારાજના સાત ચરિત્ર વાંચવા. વિચારો એવા સુંદર ચરિત્રો મહારાજના છે, તમે વાંચ્યા નથી ને. આપણા સંત સ્વામીએ અતિ અદભુત કામ કર્યું. આજે આપણા મંદિરમાં રાજકોટ ગુરુકુલના ઘણા બધા સંતો આવ્યા, એમણે મને વાત કરી હરિચરિત્ર ચિંતામણી. આમ તો મહારાજના ચરિત્રના એટલા બધા ગ્રંથો છે હરીશભાઈ, અમારે દરરોજ વાંચવાનું. એમાં મારે તો કેટલા બધા પ્રકારના અંગ્રેજીના, હિન્દીના, ગુજરાતીના, સંસ્કૃતના બધા પ્રકારના સાહિત્યો ઘણા જોવાના. દુનિયાનો કોઈ રાજા, દુનિયાનો કોઈ મહારાજા, દુનિયાનો કોઈ અવતાર, દુનિયાનો કોઈ ઈશ્વર એવો નથી થયો કે જેની હાજરીમાં, એની જ હાજરીમાં, એના જ પ્રસંગો, એના જ ચરિત્રો આટલા બધા લખાયા હોય. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું કેટલું મોટું કહી શકાય, કેટલું મોટું કે શ્રીજી મહારાજના ચરિત્રો એટલા બધા લખાયા છે, એટલા બધા લખાયા છે. શ્રીજી મહારાજના ચરિત્રો જેટલા મહારાજના સમયમાં લખાયા છે ને, એટલા 200 વર્ષમાં છપાયા નથી. વિચારો, રૃગનાથ ચરણદાસજી સ્વામી લખિત હરિચરિત્ર ચિંતામણી ત્રણ ભાગ, મહારાજના ચરિત્રોથી ભરપૂર ગ્રંથ હમણાં પ્રકાશિત થયો. આપણા સંત સ્વામીએ તૈયારી કરી ખૂબ સારી, એ ગ્રંથને તૈયાર કરવાની, પ્રૂફ સંશોધન, ગ્રંથને ઓપ આપવાની, અને એ ગ્રંથ પ્રકાશિત થયો. આપણે અહીં સ્ટોરમાં પણ મૂક્યો છે ગ્રંથ. પણ ચરિત્રો એવા અદભુત છે વાંચવા જેવા. ભગવાનના ચરિત્રમાં મહારાજે કહ્યું ને વચનામૃતમાં કે જેવી રીતે ભૂતને વશ કરનાર એ ભૂતને કામ બતાવવા માટે એક વાંસ ખોડે અને વાંસ વિશે ભૂતને ઉપર ચડાવે, નીચે લાવે, એ મનરૂપી ભૂત જેવું છે ને, એ મનને આ ભગવાનની મૂર્તિના ચરણથી મુખારવિંદ, મુખારવિંદથી ચરણ સુધી અખંડ એને લઈ જવું. પછી મહારાજ બોલ્યા એ મૂર્તિમાં એમ ન રહી શકે તો જેમ કરોળિયાના ઝાડમાં કરોળિયો ગૂંચવાઈ જાય એવી રીતે ભગવાનના ચરિત્રરૂપી ઝાડાને વિશે પોતાના મનને ગૂંચવી મેળવું. નિર્ગુણદાસ સ્વામીની વાતો છે. સવારની કથામાં હરિલામૃતની કથા શ્રીજી સ્વામી કરે છે, કેટલી સરસ મધુર ચરિત્રની કથા. મહારાજના કેવા કેવા ચરિત્ર આવે છે. ભગવાન વ્યાસના કરેલા બધા ગ્રંથો
એનો પણ અંતિમ સાર તો ભગવાનના ચરિત્ર છે. તે પછી તે સિવાયની અન્ય બધી જ બાબતને ગૌણ દેખાડીને એક હરિચરણમાં જ ચિત્ત જોડી દે છે. જેમ આંબલીના ઝાડ ઉપર અનંત પાન હોય છે તેનો ગણવાથી પાર આવતો નથી, પણ વિચાર કરીને જોઈએ તો બધા જ પાંદડાનો આધાર એક થડ છે અને તે થડને આધારે જ ડાળીઓ, ફળ, ફૂલ અને પાન બધા જ રહ્યા છે. તેમ શ્રીહરિના ચરિત્ર, શ્રીહરિની મૂર્તિ, શ્રીહરિના ચરણકમળ અને શ્રીહરિએ જે જે વચન કહ્યા છે તે બધાનું મૂળ એક શ્રીહરિ જ છે. હરિચરિત્ર હરિમૂર્તિ હરિપદ પંકજ જોઈ, હરિવચન જો જો કહે સબકે મૂર એક હી સોય. ભગવાનની મૂર્તિ ગણો કે ભગવાનના ચરણ કમળ ગણો કે ભગવાનની આજ્ઞા એટલે વચન ગણો કે ભગવાનના ચરિત્ર ગણો, ચારે ચારનું મૂળ એક જ છે, એટલે કે ચારે ચાર વસ્તુનું ફળ સમાન જ છે. ભગવાનના ચરણને કોઈ સ્પર્શી વંદન કરે, ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખે, એનું પાલન કરે, અથવા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે, અથવા ભગવાનની લીલાનું ગાન કરે કે શ્રવણ કરે, ચારે ચારનું ફળ સમાન. હવે ચારમાં સારામાં સારું શું? હમણાં કલાક દરરોજ ધ્યાન કરાવીએ મુકેશભાઈ, કે આપણે આવતીકાલે 8-9 અઠવાડિયું ધ્યાન કરવાનું, શું થાય? અરે શું ધ્યાન, ખુરચી પરથી પડી જાય નીચે. આ હાકલા પડકારા થતા હોય, માઇક વાગતું હોય તો એકાદ જોલું આવી જાય. તો ધ્યાન અઘરું છે, આજ્ઞામાં રહેવું તો એના કરતા અઘરું છે. સારધાર આજ્ઞા પાળવાની થાય તો સેલ્લામાં સેલ્લું ભગવાનના ચરિત્રનું શ્રવણ, એનું ગાન, એનું સ્મરણ, ભગવાનના ચરિત્રો વાંચતા વાંચતા મન એટલું નિર્મળ થઈ જાય, ભગવાનની મૂર્તિમાં એવું ડૂબી જાય, પછી આજ્ઞા લોપવી હોય તો લોપી ન શકે, ભગવાનની મૂર્તિનું સ્મરણ ઓટોમેટિક થવા લાગે. ફળ એક જ છે, રસ્તા ભલે જુદા જુદા પણ ડેસ્ટિનેશન એક જ છે. મૂર્તિનું ધ્યાન કરે કે આજ્ઞાનું પાલન કરે કે ચરિત્રનું શ્રવણ કે ગાન કરે, પણ એનું લક્ષ્ય ભગવાનની પ્રાપ્તિ સરખી જ છે. ડાળીઓ, ફળ, પાન, ફૂલ અને બીજ આ બધું જ શ્રીહરિ જ છે. બધામાં એક જ રસ છે, જેને જે રૂચે તેનો તે ઉપયોગ કરે. માટે તમને ગમે તો શ્રીહરિનું નામ જપો કે ભાવથી તેનું ધ્યાન કરો કે નિષ્કામ ભાવે સેવા કરો, પણ શ્રીહરિના આજ્ઞા વચનને દ્રઢપણે ગ્રહણ કરી રાખવા. શ્રીહરિના આજ્ઞા વચન તે મજબૂત કિલ્લો છે, તેને આશરે રહીને જ બધું કરવું. તે વચનરૂપી આધારને તજે નહીં ત્યારે બધું ફળીભૂત થાય છે. હવે શ્રીહરિની વાત કહું છું. આ ગ્રંથ એવો છે ને, આનું નામ જ છે સાગર. એટલે આપણે તો નીલકંઠ પ્રભુ હજી એક પગે ઉભા રહી તપશ્ચર્યા કરે છે, અને મહારાજે 6 મહિના સુધી તપ કર્યું તો આપણે એક તપની કથા સાંભળવા 6 દિવસ તો લાગે જ ને. તો મહારાજની તપશ્ચર્યાની કથા ખૂબ જ મનોહર કથા. ભગવાન છે છતાં પોતાના ભક્તને સંતને પ્રેરણા આપવા માટે કેટલી કઠોર તપશ્ચર્યા પ્રભુએ કરી, એ કથાનું વર્ણન આપણે આવતીકાલે સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.